હું કેમ છું વિદ્યાર્થી અથવા વાલી મિત્રો, મજામાં ને? સરસ. બહુ દિવસ પછી આજે આપણે મળ્યા છીએ. તો કામની વાત કરીશું. પહેલાં તો સર્વ વિદ્યાર્થી અને વાલી મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે રજાઓનો, અને આવી પરિસ્થિતિની અંદર પણ દિવસનું હોમવર્ક બહુ જ ફટાફટ થઈ જાય છે, અને એનું ગ્રુપની અંદર તમે સેન્ડ કરો છો, કામ કરો છો, એ જાણીને ખૂબ ખૂબ આનંદ થયો છે. હવે એનાથી એક સ્ટેપ આપણે આગળ જઈએ છીએ કે જ્યારે ધોરણ 10ની અંદર કામ કરી રહ્યા છીએ તો એક ઘરનું એક ટાઈમ ટેબલ બનાવી દઈશું, અને એ ટાઈમ ટેબલ પ્રમાણે દરેક વિદ્યાર્થીઓ કામ કરે એ ખૂબ જ અગત્યનું છે. આજે આપણે આ વિડીયોમાં જોઈશું ગુજરાતી કાવ્ય નંબર 1. પણ એ પહેલાં ગુજરાતીની એક પરીક્ષાલક્ષી થોડીક માહિતી હું તમને આપવા માગીશ. પહેલી વસ્તુ છે, ગુજરાતીની અંદર ગદ્ય અને પદ્ય. ગદ્યની અંદર પહેલી પરીક્ષાની અંદર 6 પાઠ છે, 6, અને કાવ્યની અંદર 6 કાવ્યો છે. એટલે કુલ પ્રથમ પરીક્ષા સુધીનું આપણું કામકાજ છે એ 12 સુધીનું રહેશે, અને એમાં 6 કાવ્યો 6 પાઠ. તમે ઘરે બેસી અને પાઠ તો સરસ મજાના રીડિંગ કરો જ છો, અને મને એવું થયું કે કાવ્યની થોડીક સમજૂતી તમને આપવી જોઈએ જેનાથી તમારું કામકાજ સરસ બની શકે. એના ભાગરૂપે આજે આપણે પહેલું કાવ્ય એટલે કે વૈષ્ણવ વજન આપણે ભણીશું. પણ એ પહેલાં એક પરીક્ષાલક્ષી માહિતી આપી દઉં કે ગુજરાતીની ચોપડીની અંદર બીજા નંબરનું પેજ એટલે કે અનુક્રમણિકા, એની અંદર કાવ્યનું નામ, કવિનું નામ અને સાહિત્ય પ્રકાર એ મોસ્ટ IMP છે. એ તમારે તૈયાર કરી નાખો, ગૂંખી નાખો, લખીને તૈયાર કરી નાખો. તમને પરીક્ષાની અંદર 4-5 માર્ક્સનો ફાયદો બીજા નંબરનું પેજ કરાવશે. અને તમે પેપર સ્ટાઇલ જોઈ જશે આપણી 80 દાણીને કે પાઠની શરૂઆત, પ્રશ્નની શરૂઆત એ સાહિત્ય પ્રકાર, કવિ અને પાઠના નામથી થાય છે. ગુજરાતીની અંદર જેટલું ધારવશો એટલું ઇઝી નથી. એટલા માટે ખાસ ઘરે રહો અને તૈયારી કરો. શરૂઆત કરીશું આપણે કાવ્ય નંબર 1 એની કે વૈષ્ણવ વજન. વૈષ્ણવ વજન કાવ્ય પહેલી દ્રષ્ટિએ આપણને એવું લાગે કે ખૂબ જ ઇઝી છે, પણ એની અંદર રહેલા 5-7 સવાલો જે પરીક્ષાલક્ષી પરીક્ષામાં પૂછાય છે એ મોસ્ટ રીતના આપણે જુદા ચોપડાની અંદર લખી કાઢીશું, અને એને ડેલી રૂટિન પ્રમાણે જ્યારે જ્યારે બી વાંચવા માટે બેસતા હોઈએ કાવ્ય એ વખતે એ શબ્દો ઉપર આપણી નજર પડવી. કાવ્ય નંબર 1 એની કે વૈષ્ણવ વજન. વૈષ્ણવ વજન કાવ્ય પહેલી દ્રષ્ટિએ આપણને એવું લાગે કે ખૂબ જ ઇઝી છે, પણ એની અંદર રહેલા 5-7 સવાલો જે પરીક્ષાલક્ષી પરીક્ષામાં પૂછાય છે એ મોસ્ટ રીતના આપણે જુદા ચોપડાની અંદર લખી કાઢીશું, અને એને ડેલી રૂટિન પ્રમાણે જ્યારે જ્યારે બી વાંચવા માટે બેસતા હોઈએ કાવ્ય એ વખતે એ શબ્દો ઉપર આપણી નજર પડવી જોઈએ. તો પહેલું કાવ્ય વૈષ્ણવ વજન. કવિ કોણ છે આપણે? તો કે નરસિંહ મહેતા. અને જ્યારે પણ 1-9 ધોરણની યાત્રા કરી છે તો હંમેશા આપણને મીરાબાઈ અને નરસિંહ મહેતાના જ કાવ્યો આપણને મળ્યા છે. નરસિંહ મહેતાનો પરિચય અને જ્યારે આપણે રૂબરૂ મળીશું ક્લાસમાં એ વખતે વિગતે ચર્ચા કરીશું, પણ આજે આપણી તાજી જરૂરિયાત શું છે? તો કે કાવ્યનો પરિચય. એટલા માટે ટુ ધ પોઈન્ટ ચાલીશું, અને હું આશા રાખું તમારા જોડે ચોપડી તમારા જોડે હશે, હું જે પ્રમાણે બોલું છું એ પ્રમાણે તમે તમારી નોટની અંદર એડ કરતા જજો, સમજતા જજો, અને જે શબ્દ ન સમજાય એ શબ્દને બાજુમાં લખજો, અને ન સમજાય તો મને પર્સનલી પણ ફોન કરી અને માહિતી લઈ શકો. ધ્યાન રાખીશું આપણે આપણી ચોપડીમાં હું જે રીતના ટ્રાન્સલેશન કરું છું, બોલું છું એ પ્રમાણે ખાસ અંદાજ જોઈશું. લીટી નંબર 1 શું કહે છે? પંક્તિ નંબર 1, તો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પડાઈ જાને. વૈષ્ણવજન, તો પહેલું તો આપણે કોઈ પણ પિક્ચર જોવા માટે જતા હોઈએ તો આપણે પહેલું શું જાણીએ છીએ કે પિક્ચરનું ટાઇટલ કેવું છે, અને એના ઉપર તર્ક બાંધીએ છીએ કે અંદર હંમેશા આવી કંઈક સ્ટોરી હોવી જોઈએ. તો આપણું પહેલું જે ટોપિક છે વૈષ્ણવજનનો અર્થ આપણને આવડવો જોઈએ. જો એ ન આવડે તો કાવ્ય સમજવાનો કોઈ અર્થ નથી. તો પહેલી વસ્તુ હશે વૈષ્ણવજન. તો વૈષ્ણવજનનો મિનિંગ શું થાય છે? ભગવાનનો માણસ, ભગવાનનો ભક્ત. તો વૈષ્ણવજન એટલે કે ભગવાનનો માણસ કેવો હોય? તો એના લક્ષણો આપણને આ કાવ્યની અંદર
આપેલા હશે. તેમાં પહેલું વસ્તુ શું કીધી, જો આટલું જ ખ્યાલ આવી ગયો વૈષ્ણવ ભજન કોને કહેવો, તો કે ભગવાનનો માણસ. પછી એના લક્ષણો હશે કે એનામાં કઈ કઈ ખૂબીઓ હોવી જોઈએ, તમારે ટકા વધારે લાવવા છે તો તમારામાં કયા લક્ષણો હોવા જોઈએ, હા ગંભીરતા હોવી જોઈએ, સહનશીલતા હોવી જોઈએ, કામ કરવાની ઈચ્છા હોવી જોઈએ, જાગવાની ઈચ્છા હોવી જોઈએ, તો એ બધા લક્ષણો હોવા જોઈએ ને. તો એવી રીતના વૈષ્ણવ જન એટલે ભગવાનનો માણસ છે તો સ્પેશિયલી જ હશે. શું કહે છે કે જે પીડ પડાઈ જાને, શબ્દને બરાબર સમજો, પીડ પીડા પડાઈ બીજાની જાણે છે ભગવાનના, ભગવાનના માણસનું એની કે વૈષ્ણવજનનું પહેલું લક્ષણ કહ્યું કે જે બીજાની પીડાને જાણે છે. ક્લિયર પહેલી લીટી. બીજી લીટી, પર દુઃખે ઉપકાર કરે, પર પર સ્વદેશ અને પરદેશ, હા પર દુઃખે બીજાના દુઃખોને ઉપકાર કરે, મદદ કરે, હેલ્પ કરે, હમ તોય. બીજી લીટીમાં છેલ્લી, મન અભિમાન ન આણે અને છતાંય ક્યારે મનમાં અભિમાન કરતો નથી. યાની કે આપણે તો થોડીક મદદ કરી આખા ગામમાં કહી આવીએ, પણ વૈષ્ણવજનના લક્ષણોમાં શું કહે છે કે જે બીજાની પીડાને જાણે છે, એને હેલ્પ કરે છે, છતાંય ક્યારેય મનમાં અભિમાન કરતો નથી. આ થઈ તમારી બે પંક્તિઓ. બીજી બે પંક્તિઓ જોઈએ જે બહુ જ સરળ છે, આવડે એવી છે, બહુ ચિંતા કરવાની જરૂર નથી. સકર લોકમાં સૌને વંદે, વૈષ્ણવજન સાચો ભગવાનનો માણસ આ જગતમાં સૌને વંદે, બધાને નમન કરે છે, નમે છે અને નમે છે, સ્વાભાવિક વસ્તુ છે, નમે છે માટે ગમે છે. નિંદા ન કરે કેની રે, કેની શબ્દ છે, પરીક્ષા લક્ષી શબ્દ છે કેની, એટલે સાઈડમાં લખી કરજો કેની, કોઈની પણ એ વૈષ્ણવજન નિંદા કરતો નથી. ક્લિયર પંક્તિ. બીજી લીટી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્રણ શબ્દો છે, વાચ કાચ અને મન, સાઈડમાં લખી કાઢજો, વાચ વાણી, કાચ ચારિત્ર અને ત્રીજો છે મન, એટલે કે આપણું જે તર્ક લોજિક જે દોડાવીએ છીએ તે નિશ્ચલ રાખે, નિશ્ચલ નિર્મળ રાખે, ક્યારે ગુસ્સે થતો નથી, એકદમ કોમળ હોય છે, સાંભળે શાંતિથી, એની વાણી, એનું ચારિત્ર, એનું મન નિર્મળ હોય, કોમળ હોય. અને આવા લક્ષણો ધરાવનાર વૈષ્ણવજનને જન્મ આપનાર જે ધન ધન જનની, તેની જનની એટલે શું કે માતા, જનની એટલે માતા, તો આવા જે વૈષ્ણવજનને જન્મ આપનાર, ભગવાનના માણસને જન્મ આપનાર એ માતા કેવી છે, કે ધન્ય ધન્ય છે. થઈ ગઈ ચાર લીટી. કે સરસ, મને ખૂબ સરસ રીતે તમે સમજી શકો છો. પણ પછીની બીજી બે અથવા ત્રણ લીટી થોડીક અટપટી છે, શબ્દો પરીક્ષા લક્ષી છે, એટલે થોડુંક ધ્યાન રાખીશું. કે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, બહુ જ ઇમ્પોર્ટન્ટ. સમદ્રષ્ટિ, સમ એટલે સમાન, દ્રષ્ટિ યાની કે આપણે જે જોઈ શકીએ છે. સાચો વૈષ્ણવજન એ હંમેશા દરેકને ઇક્વલ રાખે છે, ઉચ્ચ નીચ યાની કે ભેદભાવ રાખતો નથી. સમાન દ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, સરસ રીતે તમે સમજી શકો છો. પણ પછીની બીજી બે અથવા ત્રણ લીટી થોડીક અટપટી છે, શબ્દો પરીક્ષા લક્ષી છે, એટલે થોડુંક ધ્યાન રાખીશું. કે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, બહુ જ ઇમ્પોર્ટન્ટ. સમદ્રષ્ટિ, સમ એટલે સમાન, દ્રષ્ટિ યાની કે આપણે જે જોઈ શકીએ છે. સાચો વૈષ્ણવજન એ હંમેશા દરેકને ઇક્વલ રાખે છે, ઉચ્ચ નીચ યાની કે ભેદભાવ રાખતો નથી. સમાન દ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, તૃષ્ણા, તૃષ્ણા એટલે અંદરની જે ઈચ્છાઓ છે, લાગણીઓ છે, એને શું કર્યો છે, ત્યાગ કર્યો છે. બીજું લક્ષણ શું કહે છે કે પર સ્ત્રી જેને માત્ર, હંમેશા બીજી જે સ્ત્રીઓ છે એને એ પોતાની માતાનો દરજ્જો આપે છે, માતા તરીકે એ દ્રષ્ટિ રાખે છે. ફરીથી લીટી, વૈષ્ણવજન યાની કે ભગવાનનો માણસ હંમેશા સમાન દ્રષ્ટિ રાખે છે, પોતાની ઈચ્છાઓને ત્યાગે છે, બીજી સ્ત્રીઓને માતાના સ્વરૂપે જોવે છે. જીહવા થકી અસત્ય ન બોલે, જીહવા, જીવા યાની કે જીભવતી, પોતાને પોતાની રીતે એ ક્યારેય બીજાનું અથવા પોતાનું ક્યારેય ખોટું બોલતો નથી. અને પરધન નવ જાલે હાથ રે, પરધન, પર એટલે બીજાનું, ધન એટલે પ્રોપર્ટી, બીજાના પૈસા ક્યારેય યાની કે નીતિ વિરુદ્ધનું કામ, નીતિ વિરુદ્ધના રૂપિયા એ ક્યારેય હાથમાં પકડતો નથી. છ લીટી થઈ, બીજી બે લીટી જુઓ.
બહુ જ ઈઝી છે અને આવડે એવી છે, પણ થોડીક અટપટી છે, એમાં વધારે ધ્યાન રાખીશું. કે મોહ માયા વ્યાપે નહીં તેને, કોને? તો કે વૈષ્ણવ જનને મોહ માયા, આ સંસારની મોહ માયા આ સાચા વૈષ્ણવજનને ક્યારેય સ્પર્શતી નથી. કેમ નથી સ્પર્શતી? તેના પછીની લીટી જોઈએ. દ્રઢ વૈરાગ્ય જેના મનમાં, કારણ કેમ કે એના એના મનમાં હંમેશા શું હોય છે? સંસાર પ્રત્યેની માયા હશે એ દૂર થઈ ગઈ છે, ભગવાન પ્રત્યેની માયા જોડાઈ ગઈ છે. એટલે કે દ્રઢ વૈરાગ્ય જેના જેના મનમાં છે. પછીની પંક્તિમાં શું કીધું? કે રામ નામ શું તાળી લાગી, તાળી લાગવી એટલે લગ્ની લાગવી, એક પ્રકારની ઈચ્છાઓ. ભગવાનનું મન હૃદય અને વૈષ્ણવજનનું મન અને હૃદય બંનેની આત્મીયતા એક થઈ છે, એટલે રામ નામની લગ્ની રે લાગી. અને વૈષ્ણવજનના લક્ષણોમાં સકર તીરથ તેના મનમાં, અને જે સાચો વૈષ્ણવજન છે એના માટે એ ભગવાન સકર તીરથ તેના તનમાં, એ ભગવાનની અંદર બધા જ તીર્થો સમાયેલા હશે. આવું જે જે વૈષ્ણવજન સમજે છે થઈ છે, એટલે રામ નામની લગ્ની રે લાગી. અને વૈષ્ણવજનના લક્ષણોમાં સકર તીરથ તેના મનમાં, અને જે સાચો વૈષ્ણવજન છે એના માટે એ ભગવાન સકર તીરથ તેના તનમાં, એ ભગવાનની અંદર બધા જ તીર્થો સમાયેલા હશે. આવું જે જે વૈષ્ણવજન સમજે છે એ જ સાચો વૈષ્ણવજન, એ જ સાચો ભગવાનનો માણસ. અને છેલ્લી બેલીટી પણ સારી છે, આવડે એવી છે. બે વસ્તુ કીધી છે કે વણ લોભી ને કપટ રહિત. સાચો વૈષ્ણવજન કેવો? વણ લોભી, એ ક્યારે લોભ કરતો નથી, એના જોડે જેટલું બી છે એ બધું જ એ એના અનુયાયીઓ માટે વાપરતો, એ ક્યારે લોભ કરતો નથી. કપટ રહિત, એ ક્યારેય કોઈને કપટ કરતો નથી. એના મનમાં કે એના શરીરમાં કામ ક્રોધ નિવાર્યા, એને હંમેશા ક્રોધનું શું કરે છે? નિવાર્યા, દૂર કરી દે. બહુ જ નિર્મળ છે, પહેલાં આપણે પણ ભણ્યા છે આગળનું, વાચ કાચ મન નિર્મળ, એની કોમળ રાખે, એ ક્યારેય ગુસ્સો કરતો નથી. અને છેલ્લી લીટી, ભણે નરસૈયો અને નરસિંહ મહેતા આપણને આ સાચા વૈષ્ણવજનના લક્ષણો થકી કહેવા માગે છે કે આવા સાચા વૈષ્ણવજનના દર્શન કરવાથી આપણી 71 પેઢી તરે છે, કુળ 71 તરે તારે, એને કે આપણી 71 પેઢી તરે છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરળ અને એકદમ સીધી લીટીમાં આપણને આ કાવ્ય આવડી જાય એવું છે, પણ છતાંય બે વખત સાંભળજો, જોજો, લખજો, અને ન આવડે તો આપણને અથવા મને કોલ કરજો, મેસેજ કરજો, હું સામેથી તમને કોલ કરી અને વિગતે સમજાવી દઈશ. આ કાવ્યનો પહેલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, તમે વૈષ્ણવજન કાવ્યનું સમરલક્ષી મૂલ્યાંકન કરો. આ વસ્તુ જો તમે મોઢે લખશો અને જ્યાં અટકો હશો એ વસ્તુને ધ્યાનમાં રાખી તમે મારી સાથે ચર્ચા કરી લેજો, ન આવડે તો ફરીથી વાતચીત કરી લેજો. હું આશા રાખું છું કે આ કાવ્ય તમારું કમ્પ્લીટ થઈ જવું જોઈએ. નેક્સ્ટ વિડીયોમાં કાવ્ય નંબર 2ની વિગતે સમજૂતી સાથે મળીશું. એની સાથે સાથે બીજું એક કામકાજ એસેસનું પણ કરી રહ્યો છું, એટલે એનું સમીક્ષાલક્ષી વિડીયો પણ હું તમને આપીશ. હું આશા રાખું છું તમે ઘરમાં જ છો, સુરક્ષિત છો, અને મેઇન જે અમારી અપેક્ષાઓ છે, તમે ખૂબ સારું રીડિંગ અને કામ ઘરે કરી રહ્યા છો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.